Good afternoon, students. Myself, Jatin Seth. Welcome all of you. Now we are going OC subject. जब आपने ख्याल रखिएगा अपने चैप्टर नंबर 9 आंतरिक व्यापार विषय पर घनी बड़ी माहिती है जमानी दिया है. जत्थाबंद व्यापारी, छुट्टा व्यापारी, खाता वाली दुकान आ उपरांत संकळायेली दुकान आपने लास्ट में जोया. आज आप आ त्रण शब्द विषय माहिती भणवानी छे. आज आप आ त्रण शब्द विषय माहिती भणवानी छे. आम जो तो तणी भेगा शब्द पण छे. तणी नी वस्तु नी जे मेथड छे ए थोड़ी अलग अलग छे. पहला आपणे समझी मार्केटिंग. मार्केटिंग कोने कहेवामां आवे? माइंड इट माय वर्ड. मार्केटिंग शब्द એટલે શું? તમે વારંવાર ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ આ શબ્દ છે તે સાંભળેલો હોય. માર્કેટિંગ માં જોબ કરે છે, માર્કેટિંગ માં જોબ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ માર્કેટિંગ? માર્કેટિંગ નો એટલો એક જ મતલબ થાય છોકરાઓ કે તમને કોઈ પણ પ્રોડક્ટ તમને કોઈ પણ પ્રોડક્ટ માર્કેટ માર્કેટ એટલે બજાર માં વેચવા માટે આપે ને તમે વેચીને આવો એટલે માર્કેટિંગ. તમને કોઈ પણ પ્રોડક્ટ છે તે પ્રોવાઇડ કરવામાં આવે અને એ પ્રોડક્ટ તમે માર્કેટમાં વેચી નાખો ધેટ્સ ઓલ ઇટ્સ માર્કેટિંગ. છોકરો માર્કેટિંગ કોલેજમાં તમે જાશો એટલે એક આખો સબ્જેક્ટ આવે છે અને માસ્ટર ડિગ્રીમાં છોકરાઓ માર્કેટિંગમાં માર્કેટિંગ ઉપર સ્પેશિયલાઇઝેશન થાય એટલે બહુ મોટો કોર્સ છે. અહીંયા આપણે ટૂંકમાં સમજવાનો છે માર્કેટિંગ ના ઘણી બધી વસ્તુ યાદ આવે. મને એક મૂવી યાદ આવે છે, શેર બજાર ઉપર એક મૂવી આવેલો હતો. છોકરાઓ છોકરાની પરિસ્થિતિ કેવી હતી ખબર છે કે એમને ઇન્ટરવ્યુ માટે બેસાડવામાં આવ્યો. સમજો કે ઇન્ટરવ્યુ લેનાર હતા. ઇન્ટરવ્યુમાં બુદ્ધિની ધક્કા ચકાસણી થાય. ઇન્ટરવ્યુ લેનાર કોફી લીધી, કોફીમાં પોતે થૂઈકો. સમજો સામેવાળા પર્સન કહે છે કે એ કોફી વેચ કે દેખાઓ ઇસ રૂમ મે. યહાં ઘણા બધા લોકો બેઠા હતા રૂમમાં. યુ નો ધેટ કોફી કોણ લે? કોઈ થૂકેલી કોફી લે કોઈ? હવે એને એવું હતું કે જોવાનો જવાબ આપીશ તો પાસ, અધરવાઇઝ ફેલ. એને શું કર્યું, વોલેટ કાઢી 100 રૂપિયા આપ્યા. યેલો કે કોફી મેને ખુદ કો બેચ દી, એ કોફી મેને ખુદ કો બેચ દી. યુ આર પાસ. તમ જો બુદ્ધિની પરીક્ષા છે. એને ક્યાં પીવાની કીધી હતી અને એને શું કીધું હતું? વેચવાની કીધી હતી. એમ કીધું હતું કોને વેચ? પોતે પોતે વેચી, પોતે પોતે ખરીદી લીધી, પૂરું થઈ ગયું. બુદ્ધિના પૈસા છે છોકરા. આવી તો ઘણી બધી વાતો છે, સમજી લેજો. તમે આવા લોકો સાથે ક્યાંક ને ક્યાંક મળતા જોતા સમજતા હોય છોકરાઓ. માર્કેટિંગમાં ભણવાનું લાવવું હવે તો અહીંયા ત્રણ પ્રકારનું માર્કેટિંગ છે. ટેલી માર્કેટિંગ, ટેલિવિઝન માર્કેટિંગ એન્ડ ઇન્ટરનેટ માર્કેટિંગ. આ ત્રણેય તમને ત્રણ ત્રણ માર્કની ટૂંકનોન તરીકે પણ પૂછાય. બેઝિકલી આપણે એના વિશે ચર્ચા કરીએ. ટેલી માર્કેટિંગ, ટેલી માર્કેટિંગ, ટેલિફોન જેને આપણે કહીએ છીએ, સમજી લેજો. બ્રીફમાં આપણે ચર્ચા કરશું પણ પહેલા આપણે બેઝિક ચર્ચા કરીએ. તો જો હાલતા ફોન આવતા હોય કંપનીના, જેટલા કોઈ ભાઈ બહેન દોસ્તના રિલેટિવ્સ ન હોતા એટલે કંપનીમાંથી ફોન આવતા હોય કે આ વસ્તુ વેચવાની છે, લેવી છે, આ વસ્તુ વેચવાની છે, લેવી તમારે, અહીંયા લોન તમારી અપ્રૂવ છે, લેવી છે તમારે, આ વસ્તુ તે વસ્તુ. તમ જો ઇસ ટેલી માર્કેટિંગ. ઈ ટેલિફોનના માધ્યમથી પ્રોડક્ટ સેલિંગ કરે એ ટેલી માર્કેટિંગ. છોકરાઓ ટેલી માર્કેટિંગમાં છોકરાઓ જોબ કરતા હોય 15-20 હજાર રૂપિયા છોકરાઓ ખાલી એની સેલેરી હોય. એને વસ્તુ વેચવાની. આપણે કહે કે આ કંપની આ નંબર આપણો નંબર એ પણ આવ્યો કે બહુ મોટી કહાનીઓ હોય છે આની પાછળ. એના સોર્સિસ એટલા બધા હોય છે કે એની પાસેથી નંબર કલેક્ટ થયેલ છે, સમજી લેજો.
तो ये टेली मार्केटिंग छे समझी लेजो શું કહેવાય છે છોકરાને टेली मार्केटिंग टेली मार्केटिंग द्वारा તમને ખબર જ છે કે આજના સમયની અંદર લોટ્સ ઓફ થિંગ્સ વેચાય છે એન સામે લાખો કરોડો લોકો પરચેસ પણ કરે છે લાખો કરોડો લોકો શું કરે છે છોકરા પરચેસ પણ કરે છે સમજી લો એક નિયમ છે અત્યારનો માર્કેટિંગ નું બેઝ ગણાય ટેલી માર્કેટિંગ તો આપણે ટેલી માર્કેટિંગ વિશે ચર્ચા કરીએ નવા પેજ ઉપર હેડિંગ લખવાનું ક્વેશ્ચન નંબર 6 ટેલી માર્કેટિંગ એની માહિતી देन आपका टेलीविजन मार्केटिंग एनी इंफॉर्मेशन देन आपका इंटरनेट मार्केटिंग एनी इंफॉर्मेशन 2 मार्क्स 3 मार्क्स के अंदर एज अ शॉर्ट नोट तरीके तुमने पूछवामा આવી શકે છે રેડી તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સ્ટાર્ટ ટેલી માર્કેટિંગ તમારી સ્ક્રીન ઉપર આવે છે તમે જોઈ શકો છો ટેલી માર્કેટિંગ આ પદ્ધતિમાં સંભવિત ગ્રાહકો સંભવિત એટલે કે ફાઇનલ નથી તમે ફોન કરો અને કદાચ આ કેમ કે ભાઈ તુક્કો લાગી જાય કદાચ એની વસ્તુ લેવાની હોય મેબી આ પદ્ધતિમાં સંભવિત ગ્રાહકોનો ટેલિફોન કે મોબાઈલ દ્વારા સંપર્ક સાધી તેમને ઉત્પાદિત વસ્તુ અંગેની માહિતી આપવામાં આવે છે તમે જે વસ્તુ ઉત્પાદન કરો છો એની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઇડ કરવામાં આવે છે ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકોનો ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવી તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે રૂબરૂ મુલાકાતમાં ગ્રાહકને વસ્તુ અંગેની વિસ્તૃત વિગત એટલે બ્રીફમાં ઇન્ફોર્મેશન પૂરી પાડવામાં આવે છે આ પ્રકારની વેચાણ કરવાની પદ્ધતિને ટેલિફોનિક માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે સોરી આ પદ્ધતિમાં લોન ધિરાણ વીમાની સેવા ખાસ કરીને એલઆઈસી એજન્ટ ક્રેડિટ કાર્ડ ક્લબનું સભ્યપદ વગેરે સેવાઓ માટે ઉપયોગી છે આ પદ્ધતિથી ગ્રાહકોનો સમય બચી જાય છે અને આ પદ્ધતિમાં મધ્યસ્થીઓ ન હોવાથી વ્યાજબી ભાવે વસ્તુ કે સેવા પણ મળી રહે છે રેડી તો રાઇટ ડાઉન કરી નાખો ત્યાર પછી આપણે સમજાવીએ એક મિનિટ આપું છું ઓકે તો તમે લખ્યું અને સમજો ભૈયા દરી ગયો ને સર બોલીએ સર હું સોયન્સો કંપનીમાંથી બોલું છું સર અમે છે એક મારી પાસે એક સરસ મજાનો પ્લાન છે તમારી પાસે અત્યારે સમય છે તમે કયો એ સમય અમે તમને ઘરે મળવા આવી તમે કહો તો તમારી ઓફિસે મળવા આવી સમય તમે કયો તો તમે ખુશનું સાંજે 5 વાગે ફ્રી છું અમારો એડ્રેસ ઓકે તો છોકરા એ 5 વાગે તમારી ઓફિસ ની બહાર વેઇટ કરતો હોય 5 વાગે તમારી ઓફિસ ની બહાર વેઇટ કરતો હોય માર્કેટિંગ જેનો બિઝનેસ છે સર સવારે તમને ફોન કરેલો હતો તમે 5 વાગે મને અપોઇન્ટમેન્ટ આપી લેજો કે સર અમારી પાસે આટલા આટલા ઇન્સ્યોરન્સ પ્લાન છે અમારી પાસે આટલા આટલા કંપનીના આ પ્લાન છે આમાંથી આ પ્લાન માં તમને બધું સમજાવે મસ્તીનું તમને એવા ગોળી પાઈ દે એવું સમજાવે એવું સરસ બધાનો સમજાવે કે 90% હા લઈ લો આ વસ્તુ હા લઈ લો કાઈ તમ તો ટેલિફોનિક માર્કેટિંગ તમારે વસ્તુ ગોતવા જવી પડતી નથી વસ્તુ અને કંપની તમને ગોતે તમે રિપ્લે કરો ભાઈ હેલો તમે કાર્ડ કે ફોન કાપી નાખો પૂર બીજો ફોન માં બીજો બીજી કંપની નો આવે આવે કરો બંધ નો થાય ત્યાં સુધી જવાબ ન આપો ત્યાં સુધી બંધ ન થાય એટલે તમને પછી કરે પાછો મેસેજ આવતો છે તમારે પ્રી અપ્રુવલ લોન પાસ થઈ ગઈ છે અમારી પાસે આ અમે આ ક્લબ ચલાવીએ છીએ એની આ સભ્યપદ છે પછી એમ કે કપલ માં જ આવવાનું રહેશે આ બેનિફિટ ઓલું બેનિફિટ ના છેલ્લે એમ કે વધારે 50,000 ભરવાના હો હે સર સભ્ય બી તો હોય ને સમજી લેજો અમે તમને આ ગિફ્ટ આપશું અમે તમને ઓલી ગિફ્ટ સમજો આવું બધું ટેલી માર્કેટિંગ કહેવાય જે તમે જોયેલું હોય અમે ઘરાના ફેમિલી બેકગ્રાઉન્ડમાં પણ લોકો કરતા હશે ખરાબ નથી સારું છે પણ આનામાં સ્કિલ હોવી જોઈએ
કે સામેવાળા પર્સનને તમે કન્વિન્સ કેમ કરાવી શકો છો, આપણી હાવ ભાષામાં બાટલીમાં કેમ ઉતારી શકો છો? ટેલી માર્કેટિંગ સ્કિલ હોવી જોઈએ, સ્પીચ સરસ મજાની ફ્લુએન્ટ હોવી જોઈએ. તો ટેલી માર્કેટિંગ એઝ યુ નો ધેટ કે તમે આ ટુકનોન પણ જોઈ. નેક્સ્ટ આવે છે ટેલિવિઝન માર્કેટિંગ. ટેલિવિઝન એટલે શું? તો કે ટીવી. ટેલિવિઝન એટલે શું? તો કે ટીવી. ટીવી દ્વારા માર્કેટિંગ થાય. વિચારો, હાલો ઝડપથી જવાબ આપો. એક કંપની એ બહુ આમ ખતરનાક માર્કેટિંગ કરો, બનશે તો આપણે વિડીયો દેખાડી છે તમને. તમે જો એ લોકોની સ્પીચ, એ લોકોની કહેવાય એક્ટિંગ જબરજસ્ત હોય, નાપતો આવું ઘણું બધું હશે પણ નાપતો. તમે જો વિડીયો તમને જોશો એટલે તમને ખબર પડે એ લોકોની સ્પીચ જોરદાર. આ વસ્તુ આમ આમ બેસીને બોલી હતી કે આ નંબર ઉપર કોલ કરો, છેલ્લી 10 મિનિટ બાકી રહે, છેલ્લી 15 મિનિટ બાકી રહે, આ વસ્તુ આમ. તમને જબરજસ્ત માર્કેટિંગ કરે અને વર્લ્ડ વાઇડ લેવલ, ઇન્ડિયા હોય તો આ નંબર ને, પાકિસ્તાન હોય તો આ નંબર ને, અમેરિકા હોય તો આ નંબર ને, આ અમારો ટોલ ફ્રી નંબર ને. સમજો, જનરલી રાતે 12 વાગ્યા પછી આવી જાહેરાત આવતી હોય ટેલિવિઝન માર્કેટિંગમાં. એવું સરસ મજાનું સમજાવે, એવું સરસ ના ના ફોન કર્યો એ પર ટોલ ફ્રી નંબર આપે, તમે 1800 વાળા નંબર હોય. સમજો શું છે ટેલિવિઝન માર્કેટિંગ? ટીવી દ્વારા માર્કેટિંગ કરવું, વસ્તુ તો વેચવાની જ છે ફોન થી નહીં તો ટેલિવિઝન થી. ને શું અમે તમને ફોન થી નહીં વેચી શકીએ તો ટેલિવિઝન થી અમે તમને વસ્તુ વેચશું. સરસ મજાનો ફિલ્મ જોતા બસ 15-20 મિનિટ નો બ્રેક આવે, માણસો જોવાના જ છે. ફેરવી નાખો તો જનરલી મેજોરિટી ચેનલમાં આવતું જ હોય, સમય ફિક્સ હોય, એ કલાક 1.5 કલાક લગી બધી ચેનલમાં આવતી હોય જાહેરાત. ટેલિવિઝન માર્કેટિંગ, ડિસ્ની ચેનલ હોય, ડિસ્ની મૂવી આવતી એમાં તમે જુઓ તેમાં જાહેરાતો આવતી હોય. આજુબાજુની કંપની મીન્સ કે રાજકોટના સરાઉન્ડિંગ એરિયા હોય તો દુકાનોની જાહેરાત આવતી હોય, કંપનીની જાહેરાત આવતી હોય. ટેલિવિઝન માર્કેટિંગ શું થયું? ટેલિવિઝન થ્રુ જે માર્કેટિંગ થાય છે શું કહેવાય એને? ટેલિવિઝન માર્કેટિંગ. એનું માર્કેટિંગ કેના થ્રુ થાય છે, કોના દ્વારા થાય છે? ટેલિવિઝન દ્વારા થઈ રહ્યું છે એટલે એને શું કહેવાય છોકરાઓ? ટેલિવિઝન માર્કેટિંગ. માઇન્ડ ઇટ? તો ટેલિવિઝન માર્કેટિંગ પોઈન્ટ તમારી સ્ક્રીન ઉપર આવે છે, યુ રાઈટ ડાઉન એન્ડ યુ વિલ બી કન્ટિન્યુ. તો જો ટેલિવિઝન માર્કેટિંગ આ પદ્ધતિમાં ટેલિવિઝન દ્વારા ગ્રાહકોને વિવિધ ચીજ વસ્તુઓનું જીવંત નિદર્શન કરવામાં આવે છે, એટલે કે લાઈવ દેખાડવામાં આવે, તમને ડેમો આપવામાં આવે બધી વસ્તુઓનો, એટલે એને જીવંત નિદર્શન કરવામાં આવે છે. તેનાથી ગ્રાહકોને વસ્તુ કે સેવાની સંપૂર્ણ શું મળે છે? તો કે જાણકારી મળે છે અને તેઓ ખરીદી કરવા પણ શું થાય છે? ઘણીવાર આકર્ષાય છે કે ના ના ખરીદી કરી લે, હારી જશે. પાકા કંપની સ્પીચ જ એની જોરદાર હોય. તમે જોતો વિડીયોમાં આ વસ્તુ કે સેવાની ખરીદી માટે ગ્રાહકને ફોન નંબર કે વેબસાઇટનું નામ જણાવવામાં આવે છે, ગ્રાહક તે મુજબ સંપર્ક સાધીને ખરીદી પણ કરે છે. વસ્તુ ગ્રાહકના ઘેર પહોંચતી કરવામાં આવે છે, વસ્તુ જે છે તે ગ્રાહકના ઘરે શું કરવામાં આવે છે? પહોંચતી કરવામાં આવે છે. આ પદ્ધતિ ઘર વપરાશની, મોજશોખની અને સુખ સગવડ ભરી વસ્તુઓના વેચાણ માટે પણ ઘણી ખરી ઉપયોગી છે. આ પદ્ધતિમાં નાણાંની ચૂકવણી, ખાસ એક માર્કમાં પૂછાય કે ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી કેવી રીતે કરશો? તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા અગાઉથી પણ થઈ શકે છે અને જ્યારે વસ્તુ ગ્રાહકના ઘેર પહોંચે ત્યારે રોકડેથી પણ ચૂકવણી થઈ શકે છે. બધામાં ટેલિફોનિક માર્કેટિંગમાં હોય સિમિલર જ કે કોઈ પણ તમે વસ્તુ માની લો પરચેસ કરી તો એની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા તમે અગાઉથી પણ કરી શકો છો અને કેશ ઓન ડિલિવરી કે ઘરે વસ્તુ આવે ત્યારે પૈસા આપશો એમ પણ તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. આ પદ્ધતિમાં મધ્યસ્થીઓ ન હોવાથી ગ્રાહકોને વ્યાજની કિંમતે વસ્તુ મળે તેમજ તેમાં ગ્રાહકોનો સમય પણ બચી જાય છે છોકરા. તો આ વસ્તુ તમે જુઓ કે આ બધી માર્કેટિંગ પ્રોસેસ એવી છે, ટેલી માર્કેટિંગ કે ટેલિવિઝન માર્કેટિંગ, કે જેમાં મધ્યસ્થી ન હોય, ડાયરેક્ટ કંપની તમને માલ આપતી હોય તો તમને ડિસ્કાઉન્ટ એ સારું આવે.
શું આવે છોકરાઓ ડિસ્કાઉન્ટ પણ તમને સારું એવું આવે જેને કારણે પરિસ્થિતિ શું થાય કે માણસો વસ્તુ ખરીદવા માટે આકર્ષાઈ જાય છે અને વસ્તુની ખરીદી કરે છે સમજી લેજો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા ચૂકવતા કરી શકો છો અને કેશ ઓન ડિલિવરી પણ ઓપ્શન તમે ઈઝીલી સિલેક્ટ કરી શકો છો રેડી તો આનો નાનો મોટો વિડિયો છે તે તમારી સ્ક્રીન ઉપર આવે છે તમે જોઈ શકો છો એ વિડિયો હવે તો વિડિયો સ્ટાર્ટ થાય છે आपने सुपर पावर के बारे में सुना होगा आपने हम आपको ये बताने चाहते हैं कि सुपर कंप्यूटर के बारे में भी सुना होगा लेकिन आज आपको एक बता दे कि आपने सुपर फोन के बारे में भी सुना होगा इतनी सारी चीजें आपने सुनी होंगी लेकिन भारत में पहली बार हम आपके लिए लेकर के आ गए हैं एक सुपर वॉच जी हाँ 2020 की टेक्नोलॉजी यहाँ पे 2017 में आपके लिए लेकर के आ गए हैं आज आपके लिए 3-in-1 स्मार्ट वॉच देखिए आज आपके लिए जो टेक्नोलॉजी लेकर आए वो 3-in-1 डिवाइस है सेलेस्टेक की तरफ से आज आपके लिए ब्लूटूथ स्मार्ट वॉच लेकर आए जो एक 3-in-1 डिवाइस है ये आपका फोन भी है ये आपका फिटनेस बैंड भी है ये आपका स्मार्ट वॉच भी है आज तीन तीन चीजें आज आपके लिए लेकर आए एक डिवाइस में 2020 की टेक्नोलॉजी जो है आज आपके लिए लेकर आए अच्छा इसमें आप इस वॉच में आप फेसबुक भी चला सकते हैं इसमें आप व्हाट्सएप भी चला सकते हैं और साथ में अगर इस वॉच से अगर आप कॉल करना चाहें तो वो भी कर सकते हैं इसमें मेमोरी कार्ड भी लगाया जाता है ब्लूटूथ के जरिए अपने एंड्रॉयड फोन से इसे कनेक्ट कर सकते हैं ये कमाल की वॉच है ड्राइविंग करते वक्त भी इसका इस्तेमाल कर सकते हैं और दो कलर ऑप्शन बिल्कुल सही कहा लेकिन क्या आपने अपनी घड़ी जो आपने अपने हाथ पे पहनी है क्या वो कॉल कर सकती है जी नहीं लेकिन यहाँ पे देखिए मेरी ये जो घड़ी है ये कॉल कर सकती है मैं इस घड़ी से कॉल कर सकता हूँ जतिन को कॉल लगाया है मैंने यहाँ पे आपको दिखा दूँ जतिन को मैंने कॉल लगाया और ये देखिए जतिन को कॉल लग गया है क्या बात है यहाँ पे वाओ अमेजिंग ये है फायदा कि यहाँ पे आप देख सकते हैं कि भाई आप कॉलिंग फीचर भी आपको मिल जाता है यहाँ पे टच स्क्रीन आपको मिल जाती है वीडियो रिकॉर्डर इसमें मिल रहा है साउंड रिकॉर्डर आपको इसमें मिल रहा है इसी के साथ साथ डायलिंग एंड रिसीविंग पैड आपको मिल जाता है ब्लूटूथ भी मिल रहा है देखिए इतने सारे फीचर इस वॉच में है हम तभी तो कह रहे कि ये 3-in-1 डिवाइस है हर एक तरीके से आप इसे इस्तेमाल कर सकते हैं हम आपको ये कह रहे कि थोड़ा सा जल्दी करना पड़ेगा क्योंकि आज ये सिर्फ 30 मिनट की डील है जहां पर आपके लिए सेलेस्टेक की तरफ से 3-in-1 वॉच लेकर आए हैं या फिर इसे फिटनेस बैंड कह लीजिए जो मार्केट में बहुत ज्यादा एक्सपेंसिव मिलता है या फिर आप अपना इसे फोन भी कह सकते हैं पहले की कीमत 1999 रुपए थी जो इस शो से पहले की थी लेकिन 1499 रुपए कीमत रखी गई है अगले 30 मिनटों के लिए बिल्कुल सही कहा यहाँ पे आपको बता दे कि आज की खरीदारी बहुत ही कमाल की होने वाली है समय यहाँ पे शुरू हो चुका है जो कि हाथ से निकलता चला जा रहा है 30 मिनट में आपके पास में मौका है इस 3-in-1 स्मार्ट वॉच को अपना बनाने का सिर्फ और सिर्फ 1499 रुपए में जी हाँ हम आपको बता दें कि आज है प्राइस ड्रॉप भी और अभी अगर आप शॉपिंग करते हैं तो आपको ये डील मिलने वाली है कमाल के तो यहां देखिए मार्केट में अगर आप किसी और पोर्टल पे जाते हैं ऑनलाइन खरीदने के लिए लगभग 22,000 से 23,000 रुपए आपको खर्च करने पड़ते हैं इतना ही नहीं आपको दिखा दूं कि यहां पे मिनिमम कम से कम आपको 10,000 रुपए तक तो खर्च करने पड़ेंगे लेकिन इससे कम कीमत में हम पिछली बार लेकर के आए थे यहां पे आप देखिए नापतोल पे ही 1999 रुपए में लेकिन आज का प्राइस और भी कम है देखिए इसको मैं पहले लेकर आया था 1999 में ये पहले की कीमत है इसे हटा दीजिए लेकिन अगले 30 मिनट की इस शो की कीमत रखी गई है 1499 आप जल्दी से शॉपिंग कर सकते हैं और साथ ही में NSF चल रहा है नापतोल शॉपिंग फेस्टिवल उसके बहुत सारे फायदे हैं 1000 लोगों के पास मौका है 1499 रुपए में LG का माइक्रोवेव जीतने का जी हाँ लेकिन उसी के साथ साथ आपको बता दें नापतोल शॉपिंग फेस्टिवल में 100 लकी विजेता जीत सकते हैं सैमसंग गैलेक्सी S प्लस जैसा कि आप देख रहे हैं ये कमाल का मोबाइल लेकिन हम बात कर रहे हैं बंपर प्राइस की यहाँ पे 65 इंचेस की ये सोनी ब्रेविया LED टीवी जीतने का मौका है 10 लकी विजेताओं के पास में खरीदारी आपको अभी करनी है मात्र 1499 रुपए में समर और जतिन आपसे कहना चाहते हैं कि आज की खरीदारी बहुत स्पेशल है और समय इसे 27 मिनट का बचा हुआ है देखिए आखिरी के कुछ मिनट रह गए और सबसे अच्छी बात इस शो की ये है कि प्राइस जो है 500 रुपए सीधे सीधे कम कर दिया गया है इसीलिए बहुत सारे लोग ऑलरेडी ऑर्डर प्लेस कर रहे हैं क्योंकि ये NSF 2017-2016 में हमारे बहुत सारे विनर हैं जिनसे हम बात कर चुके हैं लेकिन 2017 के विनर आप बन सकते हैं इसीलिए समर थोड़ा सा जल्दी करना पड़ेगा बिल्कुल लेकिन कुल स्टॉक्स की बात करें 1200 यूनिट्स ही हम लेकर के आ पाए हैं और जब डिमांड ज्यादा होती है तो यूनिट्स तेजी से निकलते हैं लेकिन देखिए यहाँ पे बात करते करते जतिन 112 यूनिट्स बिक गए देखिए 112 लोग इसलिए शॉपिंग कर चुके हैं क्योंकि आज प्राइस को कम किया गया है 1999 में 1499 रुपए के गए और पटना से
कमाल का रिस्पांस आ रहा है। के साथ साथ पटियाला से भी कमाल का रिस्पांस आ रहा है, साथ मुंबई से, वो हमारी मुंबई से, लखनऊ से कमाल का रिस्पांस है, पूरा हिंदुस्तान शॉपिंग कर रहा है। और साथ ही में पुणे का नाम लिया जाए वो भी कहीं कम नहीं है पीछे, 1200 लोग ही पूरे भारत से शॉपिंग कर सकते हैं। आज दाम कम किया गया 1499 रुपए, 3-in-1 डिवाइस है, ये आपका फिटनेस बैंड भी है, ये आपका वॉच भी है, दिखने में बहुत कमाल है। हमने नॉर्मल सुइयों वाली घड़ी देखी होगी समर, जो सिर्फ अलार्म बताती होगी, लेकिन ये आपकी फेसबुक नोटिफिकेशन भी बताएगी, ये आपकी व्हाट्सएप नोटिफिकेशन भी बताएगी, ये कॉल भी करवाएगी, ये फोटो भी क्लिक करवाएगी, ये गाने भी सुनवाएगी। ये कमाल की टेक्नोलॉजी जो मार्केट में बहुत ज्यादा एक्सपेंसिव मिलती है, तकरीबन 15,000 से 20,000 या कम से कम 10,000, आज वही टेक्नोलॉजी हम आपके लिए 1499 रुपए में लेकर आए हैं। दो दो कलर ऑप्शन भी है आपकी नॉर्मल घड़ी के लिए, जो आपकी रिस्ट वॉच पे होती है, आपने कम से कम 2,500 से 3,000 या फिर 5,000 खर्च किए होंगे, लेकिन आज की खरीदारी में आपको बता दे कि भाई यहाँ पे 1499 रुपए मात्र आप खर्च कर रहे हैं, और आपके हाथ पे, आपकी कलाई पे ऐसी वैसी नहीं, सुपर वॉच आने वाली है। देखिए सुपर वॉच है, कमाल की वॉच है, जिसे हम कह रहे हैं कि 2020 की टेक्नोलॉजी 2017 में आज आपके लिए लेकर आए। बिल्कुल सही कहा, 2020 की टेक्नोलॉजी 2017 में लेकर के आ गए। अच्छा, जिस तरीके से आप अपना मोबाइल फोन इस्तेमाल करते हैं बिल्कुल वैसे ही आप इसका इस्तेमाल कर सकते हैं। घड़ी का काम करता है यहाँ पे, मोबाइल का काम करता है, और आपके स्पीडोमीटर का भी काम करता है यहाँ पे, यानी कि आपको बता दे 3-in-1 स्मार्ट वॉच है ये जतिन। आजकल फिटनेस बैंड बहुत चल रहे हैं समर, जब भी हमारी जो कैलोरीज बताते हैं कितने हमने कर ली, स्टेप्स कितने ले लिए, वो भी कम से कम 1500 से 2000 रुपए के आते हैं, लेकिन आज 1499 रुपए में आपके लिए पूरी की पूरी स्मार्ट वॉच लेकर आए, जिसे आप ब्लूटूथ से कनेक्ट करके अपने फोन से कनेक्ट कर सकते हो, और आपका फोन पूरा का पूरा इस वॉच में आ जाएगा। इवन अगर आप सिम कार्ड भी इसमें इंसर्ट करना चाहे वो भी कर सकते हैं। તમે જોયું કે લોકોની સ્પીચ જો આ વસ્તુ સમજવાની શું માટે ખબર છે કે તમે જ્યારે સબ્જેક્ટ ભણો માસ્ટરી કરશો ત્યારે ખબર પડશે મહત્વનું શું ખબર છે એની સ્પીચ ફ્લુએન્સી તમને સમજાવી જ દે રેડી કાઉ તો ઘણા બધા ટેલિવિઝન માર્કેટિંગ તમે જોયેલા જ હોય પણ એમાં એક તમને સાફ દેખાડવાનો પ્રયત્ન આપણે કર્યો આઈ હોપ કે તમને ઘણું ખરું વસ્તુ ટેલિવિઝન માર્કેટિંગ વિશે સમજાઈ ગઈ હશે રેડી ટેલિવિઝન માર્કેટિંગ પછી આવે ઇન્ટરનેટ માર્કેટિંગ અત્યારનું લાઈવ કાં તો અત્યારે લોકો મેલ આ ઉપરાંત એન્ડ્રોઇડ ફોનનો વધારે યુઝ કરે છે તો ઇન્ટરનેટ થ્રુ તમે વસ્તુ છે તે વેચો ફ્લિપકાર્ટ છે એમેઝોન છે ઘણું બધું છે ને ઓનલાઈન શોપિંગ આપણી ભાષામાં શું થયું ઇન્ટરનેટ માર્કેટિંગ તમે મેલ બોક્સ ખોલી બેઠા તમારું રેગ્યુલર કામ થયું તો સાઈડ નાના નાના જાહેરાત આવતી હોય હકીકત છે તમે જો તમે મોબાઈલ એ તમે લેપટોપ કે માં તમે ઓનલાઈન કઈ પણ વસ્તુ કરતા હોય તો નાના નાના બ્લોગ્સ માં જાહેરાતો છે ક્લિક થતી હોય ગૂગલ માં કઈ પણ સર્ફિંગ કરતા હોય તો જાહેરાતો આવતી હોય શું છે ઇન્ટરનેટ માર્કેટિંગ શું કહેવાય છોકરાઓ ઇન્ટરનેટ માર્કેટિંગ જેનું માર્કેટિંગ ઇન્ટરનેટ દ્વારા થાય છે કોના દ્વારા થાય છે છોકરાઓ ઇન્ટરનેટ દ્વારા થાય છે ઓનલાઈન થાય છે હવે તો તમે જો ઇન્ટરનેટ માર્કેટિંગમાં ઘણું બધું આવી ગયું છે અત્યારે તો બધા વોટ્સએપમાં તમે જો પાછલા લોકડાઉનના 3-4 મહિનામાં તો એવું લાગ્યું કે બધા ઘરે ઘરે કોઈ ને કોઈ બિઝનેસ કરે છે ગમેના સ્ટેટસમાં જોવો ને બધી વસ્તુઓ પેગી હોય અમે આ વસ્તુ વેચી છે અમે આ વસ્તુ વેચી છે ઓલી વસ્તુ ને આ વસ્તુ તમે જો ઘરે ઘરે આમ તો કપડાની દુકાન થઈ ગઈ જેવું થઈ ગયું છે મારા મત મુજબ તમને એવું લાગે છે ગમે ને ઘરે 10-7 ઘરે જોઈએ આમ આ ઓનલાઈન આ વેચી છે અમે ઓનલાઈન આ વસ્તુ વેચી છે અમે ઓનલાઈન ઓલું કરી છે સારું છે બિઝનેસ કરે છે ગુડ શું કહેવાય ઇન્ટરનેટ માર્કેટિંગ શું કહેવાય છે છોકરાઓ ઇન્ટરનેટ માર્કેટિંગ તો સ્ક્રીન ઉપર આવે છે ઇન્ટરનેટ માર્કેટિંગ તમે જોઈ શકો છો ઉત્પાદકો પોતાની વસ્તુઓની જાહેરાત ઇન્ટરનેટના વિવિધ માધ્યમો ઇન્ટરનેટના વિવિધ માધ્યમો જેવા કે ઈમેલ પોર્ટલ બ્રાઉઝર પર કરતા હોય છે કે જેના ઉપર સતત માહિતી બ્લિંક થતી જોવા મળે છે કેટલીકવાર ઉત્પાદકની પોતાની વેબસાઇટ પણ હોય છે જેમ કે સ્નેપડીલ ફ્લિપકાર્ટ amazon.com આ બધી પોતાની વેબસાઇટ છે અને એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરેલી હોય એટલે સતત નોટિફિકેશન આવ્યા રાખે એની સ્કીમ આવ્યા રાખે આપણે સતત અલગ અલગ પ્રકારની માહિતી પ્રોવાઇડ કરતા જોવા મળે છે ગ્રાહકો આવી જાહેરાતો જોઈને હરીફ વસ્તુઓ સાથે શું કરે છે સરખામણી કરે છે શું કરે છે સરખામણી કરી વસ્તુની શું કરે છે છોકરાઓ પસંદગી કરે છે
તેઓ ઇન્ટરનેટ દ્વારા શું મૂકે છે? ઓર્ડર મૂકે છે. ઇન્ટરનેટ દ્વારા શું મૂકે છે છોકરાઓ? ઓર્ડર મૂકે છે. જે આપણે વારંવાર જોતા હોય છે કે આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોય છે એના જેવી જ વસ્તુ થાય. આમ વસ્તુની કિંમતની ચૂકવણી ઓનલાઈન કે કેશ ઓન ડિલિવરી દ્વારા કરતા જોવા મળે છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, વોટએવર, જેને જે વસ્તુ અનુકૂળ લાગે એ પ્રમાણે એ વસ્તુ જે છે પરચેસ કરેલી હોય એનું પેમેન્ટ કરતા હોય છે. વર્તમાન સમયમાં ગ્રાહકો ઇન્ટરનેટના માધ્યમનો વ્યાપક પ્રમાણમાં, વ્યાપક એટલે બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. આનું કારણ એક જ છે કે તેમાં મધ્યસ્થીઓ, શોરૂમના ખર્ચા વગેરે થતા ન હોવાથી સ્થાનિક બજારની તુલનામાં વસ્તુ કેવી મળે છે? સસ્તી મળે છે. આ પ્રથામાં ગ્રાહકોને વેચાણ પછીની સેવાઓ પણ મળી શકે છે. કે તે વસ્તુ વેચાઈ જાય છોકરાઓ, વસ્તુ શું થાય છોકરાઓ? વેચાઈ જાય પછી પણ તમને સેવા પૂરી પાડે છે કે વસ્તુ ન ગમે તો તમને એક્સચેન્જ કરી આપે છે, એટલે કે બદલી આપે છે, પાછી પણ લઈ લે છે અને પાછા પૈસા પણ એના લીધેલી 7 ડેઝમાં તમને રિટર્ન કરે છે. ઘણી બધી સુવિધા આપે છે. એટલે તમે જોવો કે માર્કેટની અંદર લોકો ઓનલાઈન વસ્તુ ઉપર વધારે પ્રિફર કરતા થઈ ગયા છે. રીઝન શું છે? એક જ કે ત્રણ પ્રકારનું શું છે માર્કેટિંગ થાય છે. ટેલી માર્કેટિંગ, બીજું ટેલિવિઝન માર્કેટિંગ, ત્રીજું ઇન્ટરનેટ માર્કેટિંગ. ત્રણેય ટૂંકનો તમે તમારી બુકમાં રાઇટ ડાઉન કરવાની રહેશે. 2-3 માર્ક્સની અંદર આ ત્રણેય શોર્ટ નોટ છે તે એક્ઝામની અંદર પૂછવાની શક્યતા ઘણી બધી છે. રેડી? કે માર્કેટિંગ ત્રણ પ્રકારે થાય, જેમાં ટેલી માર્કેટિંગ, ટેલિવિઝન માર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આ ત્રણેય પોઈન્ટ ભણ્યા અને એક વિડીયો પણ જોયો જેના વિશે તમને થોડી વધારે પણ માહિતી તમને સમજાણી. રેડી? તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.